नमस्ते विद्यार्थी मित्रों, जय महादेव। तन्ना एजुकेशनल कैंपस बोर्डर थी हूँ अमित काछड़िया। धोरण 9 विषय गणित खाते उपस्थित थयो छूं। दिवाळीनी रजा बाद फरीथी आज आपणे आपणा आ ऑनलाइन एजुकेशन सिस्टम में आपणे पाछा भेगा थया छीए। आम तो दिवाळीनी रजा बाद ધોરણ 9 થી 12 ની સ્કૂલ શરૂ થવાની હતી જ એવી આપણને આશા હતી, પણ થોડું કોરોનાની અસર વધી ગઈ, તેના કારણે શું થઈ ગયું, ઓછી થઈ આશા આપી કેવી થઈ ગઈ, પાણી કાંઈ વાંધો નહીં, જયારે પણ થાય સ્કૂલ શરૂ થાય ત્યારે આપણે પાછા ભેગા થઈશું, ન થાય ત્યાં સુધી આપણે આપણા ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં તો છીએ જ। વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ચેપ્ટર નંબર 10 વર્તુળ તેના વિશેનો અભ્યાસ કરીશું। આમ તો ગુજરાત સરકારે આપણા કોર્સમાંથી ઘણું બધું શું કરી દીધું છે, બાદ બાકી કરી દીધું છે એવું આપણે કહી શકાય, પરંતુ બાદબાકી કરી દીધી છે છતાં આપણે એનો અભ્યાસ કરવો તો પડે, કારણ કે આ જે વર્તુળ ચક્કા આપણે 10મા ધોરણમાં જઈએ ત્યાં પણ આપણને કામ આવશે। શરૂઆત કરીએ વર્તુળની વ્યાખ્યાથી, કે વર્તુળ કોને કહેવાય, તો કે સમતલના કોઈ એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને શું કહેવામાં આવે છે, વર્તુળ કહેવામાં આવે છે। કે એક નિશ્ચિત બિંદુ કયો બિંદુ થી સમતલના કોઈ એક નિશ્ચિત બિંદુ થી નિશ્ચિત અંતરે આવેલા સમતલના નિશ્ચિત બિંદુ થી નિશ્ચિત અંતરે આવેલા વિભાજન।
Vărtul doar sunt, ai somtăl, nu-i bați, dar e somtăl. A somtăl sunt pe ce? Somtăl mai cu vărtul. Vărtul doar a somtăl, trână bat, nu-i bați, dar e. Bahar nu fac. Vărtul poate. Ne andăr nu fac. Ek samtal he, samtal dvara su thai, vartul nu tran bhag ma su thai, vibhajan karva thai che. Ke vartul je samtal ma aave hoy, vartul je samtal ma aave hoy, te samtal ne tron bhag ma vibhajit kare che, shu kare che te ne tron bhag ma shu kare vibhajit kare, kya kya tron bhag, to ke pehlo vartul no bahar no bhag, biju vartul pote, ne triju vartul no અંદર નો ભાગ. કેટલા ભાગ માં વિભાજિત થાય? ત્રણ ભાગ માં. કયા કયા ત્રણ ભાગ માં? પેલ વર્તુળ નો બહાર નો ભાગ, બીજું વર્તુળ પોતે, અને ત્રીજું વર્તુળ નો અંદર નો ભાગ. કે વર્તુળ હે એ સમતલ ને ત્રણ ભાગ માં વિભાજિત કરે છે. કયા કયા ત્રણ ભાગ માં વિભાજિત કરે છે? તો કે વર્તુળ નો બહાર નો ભાગ, એ વર્તુળ દોરેલો હોય તે, અને વર્તુળ નો અંદર નો ભાગ. વર્તુળ નો અંદર નો ભાગ વર્તુળનો અંદરનો ભાગ અને વર્તુળ ભેગા મળીને વર્તુળાકાર પ્રદેશ બનાવે. શું બનાવે છે? વર્તુળાકાર પ્રદેશ બનાવે છે. કે વર્તુળનો અંદરનો ભાગ અને વર્તુળ ભેગા મળીને શું બને છે? એક વર્તુળાકાર પ્રદેશ બને છે. શું બને છે? વર્તુળાકાર પ્રદેશ બને છે. બરોબર. ત્યારબાદ આગળ વધીએ આપણે. વર્તુળની જીવા વર્તુળની શું? જીવા. કે વર્તુળના કોઈ પણ વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતા રેખાખંડને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહેવાય છે. કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતા રેખાખંડને એક વર્તુળને વર્તુળનું કેન્દ્ર ઓ, વર્તુળ પરના શું કીધું? એટલે કોઈ પણ બે બિંદુ, એક બિંદુ અહીંયા એ છે, બીજું બિંદુ અહીંયા બી. વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ, બે બિંદુને જોડતો રેખાખંડ એ બી. આ જે રેખાખંડ એ બિંદુ લો, તે રેખાખંડ એટલે શું કહેવાય? વર્તુળની જીવા કહેવામાં આવે. શું કહેવામાં આવે? વર્તુળની જીવા. કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહેવાય છે. બરોબર. આમ હોય તો કે કોઈ ભૂલે, અહીંયા એક બિંદુ P છે, અહીંયા Q છે, PQ ને જોડો તો આ PQ ને પણ શું કહેવાય? વર્તુળની જીવા કહેવાય. શું કહેવાય? વર્તુળની જીવા. અહીં
AB અને PQA વર્તુળની જીવા છે. અહીં AB અને PQA એ શું છે? વર્તુળની જીવા. બરોબર, વર્તુળને અનંત જીવાઓ હોઈ શકે. કેટલી જીવો હોય શકે? અનંત જીવો હોય શકે. પછી શું કીધું? ઓછી લંબાઈની જીવા કરતા વધારે લંબાઈની જીવા કેન્દ્રથી નજીક હોય. કે ઓછી લંબાઈ જીવા કરતા વધારે લંબાઈ જીવા કી હોય? કેન્દ્રથી નજીક હોય. એનો મતલબ આપણે એમ કહી શકીએ ઉલટું, કે કેન્દ્રથી જેમ તમે દૂર જતા જાવ તેમ જીવાની લંબાઈ શું થતી જાય? ઘટતી જાય. કેન્દ્રથી જેમ તમે શું થાવ? દૂર જતા જાવ. બરાબર, તેમ શું થતી જાય? જીવાની લંબાઈ શું થતી જાય? ઘટતી જાય. શું થતી જાય? ઘટતી જાય. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મુખ્ય વર્તુળ કોને કહેવાય, વર્તુળનું કેન્દ્ર કોને કહેવાય, વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય, વર્તુળ દ્વારા સંતોનો કેટલા ભાગમાં વિભાજન થાય અને વર્તુળની જીવા, આ ચાર પાંચ ટોપિક્સ વિશે મુખ્ય જાણકારી મેળવી. જેટલું બોર્ડ પર થિયરી કરાવેલી છે તે બધી થિયરી બાકી બુકમાં તમારે લખવાની રહેશે. બરોબર, ઘરે રહો, સેફ રહો. જય મહાદેવ.